ધોરણ 5માં એન્ટિક મેથ્સમાં આજે આપણે બેના ઘડિયાનું પુનરાવર્તન અને પ્રેક્ટિસ કરીશું. બેનો ઘડિયો તમને બધાને આવડે જ છે બરાબર, એટલે આપણે એને પુનરાવર્તન નથી કરતા. હવે કેવી રીતે દેખી પ્રેક્ટિસ કરવાની એ આજે આપણે સમજી જઈએ. ધારો કે તમને 98 × 2 કરવાના હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, સ્ટેપ નંબર એક એટલે શું થશે, આ બાજુ બધું આવશે બરાબર, અને સ્ટેપ નંબર 2 એટલે આ બાજુ બધું આવશે અને અહીંયા છેલ્લામાં તમારો જવાબ આવશે. હવે જે 98 છે, 98ના 2 ભાગ પડવાના, એટલે કે 9 અને 8. તો સૌથી પહેલાં આપણે 9 × 2 કરીએ એટલે 18 થશે અને 8 × 2 કરીએ એટલે એના 16 થશે બરાબર. તો સ્ટેપ 2ની અંદર એકમની જે સંખ્યા હશે, એકમની સંખ્યા કઈ છે, 6 છે બરાબર, એ આપણે આન્સરમાં પહેલાં મૂકી દેવાની, અને દશકની જે સંખ્યા હોય એ સ્ટેપ 1માં ઉમેરી દેવાની, એટલે કે 18 + 1 કરીએ એટલે શું સાથે 19 થશે, એ આપણે અહીંયા મૂકી દેવાનું. જો હું તમને બીજો સમજાવું, હવે કેટલા છે અહીંયા, 69, તો આપણે સૌથી પહેલાં 6 અહીંયા મૂકી દીધા અને 9 અહીંયા મૂકી દીધા, આને ગુણ્યા 2 કર્યા, આને પણ ગુણ્યા 2 કર્યા. હવે 9 × 2 = 18, તો મેં અહીંયા 18 લખ્યા અને 6 × 2 = 12, તો મેં 12 અહીંયા મૂકી દીધા. હવે આને એકમની સંખ્યા 8 છે, જે મેં અહીંયા આન્સરમાં 8 મૂકી દીધા, અને 1 છે એ 12માં ઉમેરે, એટલે 12 અને 1 થશે 13, એટલે આનો જવાબ શું આવશે, 138. એ જ રીતે 9 × 2 અને 7 × 2, તો 7 × 2 = 14 અને 9 × 2 = 18. આ જે 4 છે મેં અહીંયા લખ્યા, 18 અને 1 = 19, એટલે જવાબ આવ્યો 114. આ જ રીતે 3 × 2 = 5, 5 × 2 = 5, તો 5 × 2 = 10, 3 × 2 = 6. શૂન્ય છે એકમની સ્થાનમાં અહીંયા મૂકી દીધું, 6માં 1 ઉમેરી દીધા તો 7 થયા, એટલે 35 × 2 = 70. 7 × 2 = 3 × 2 = 2, તો 3 × 2 = 6 અને 7 × 2 = 14. જો અહીંયા એક જ અંક છે બરાબર, તો એક અંક હોવાને કારણે આપણે એને જ અહીંયા મૂકી દેવાનું. અહીંયા બીજી સંખ્યા બાજુમાં દશકમાં નથી, એટલે બાજુના અંકમાં આપણે કશું જ ઉમેરવાનું નહીં, એટલે 14 × 14 મૂકી દેવાનું, એટલે 73 × 146. એ જ રીતે 1 × 2 અને 0 × 2, 2 × 2 = 0, 2 × 1 = 2, એટલે જવાબ શું આવશે, 20. 8 × 2 = 6 × 2, 6 × 2 = 12, 8 × 2 = 16. આ 2 જે છે એ લખી દીધા, 16માં 1 ઉમેરીશું એટલે થયા 70, એટલે 86 × 172. એ જ રીતે 7 × 2 = 0 × 2, 2 × 2 = 0, 7 × 2 = 14, 140, 36 × 72, 16 × 32. આ રીતે તમારે બાકીના 2 જાતે કરવાના છે. હવે અહીંયા તમને લેખિત અને મૌખિકની પ્રેક્ટિસ આપવામાં આવેલી છે, તો આ તમને બધા દાખલા હોમવર્કની અંદર ગણવાના રહેશે. હોમવર્ક એટલે કે આની અંદર જ તમારે આ બધું કરવાનું હોય છે, હોમવર્કનું વિશેષ કશું હોતું નથી બરાબર, એટલે ડાયરેક્ટ જ તમારે આ તમારી અંદર કરવાના રહેશે. અહીંયા મેં જે રીતે તમને સમજાયા એ જ રીતે તમારે કરવાના રહેશે બરાબર છે. જો 4 × 2 = 8, 2 × 2 = 4. અહીંયા શું કરીશું, 8 × 2 = 16, 16 × 6 વધી પડી 1, 8 × 2 = 16, 16 × 1 = 17. આ રીતે કરી શકાય છે બરાબર. અહીંયા મેં થોડા ઘણા ગણિત બતાવ્યા છે તમને, આ જ રીતે તમારે બીજા બધા ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગણિતની કિંમત છે, આ ગણિતની કિંમતની અંદર તમને અહીંયા 1, 2, 3 અને 4 આ 4 પ્રશ્નો તમને આપેલા છે. તો આ 4 પ્રશ્નોમાં તમારે શું કરવાનું છે કે 0 થી 9 સંખ્યાઓનો ઉપયોગ કરીને સંખ્યાઓનો એવી રીતે ગોઠવાના કે
तमाम बाजुओं सरवाळो 70 थे। अहीं तमारे एक वस्तु एवी याद रखवानी छे के संख्याओं ने एवी रीते गोठवाना छे के जेथी अहीं तमारे संख्या केवी रीते गोठवानी छे के आड़ी ऊभी त्रासी बधी संख्या जो अहीं लखेलुं छे लोकोए के संख्याने एवी रीते गोठवो के जेथी आड़ी ऊभी बधी लाइन में जवाब तमारो एक सरखो ज आवे बराबर। आ तमारे करवानुं छे, जेम तमे आवुं करशो तो ए 70 आवशे, आम करशो तो ए 70 आवशे, आम 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 सीधू तो पण तमारो जवाब शुं आवशे 70 ज आववो जोईए बराबर। अने बीजो के एक संख्यानो उपयोग एक ज वखत करवानो छे बराबर। हवे छे प्रश्न बे, प्रश्न बे नी अंदर तमारे अहीं शून्य थी नौ सुधीनी संख्यानो एक ज वखत उपयोग करवानो छे अने एनो सरवाळो केटलो होवो जोईए 70 होवो जोईए। आ पण तमारे जाते करवानो छे। अहीं तमारे प्रश्नार्थक चिन्हनी अंदर कई संख्या मूकीशुं तो तमारो जवाब साचो थशे એ તમારે અહીંયા વિચારીને કરવાનું છે બરાબર। વિચારો તમે કે અહીંયા 5 કેવી રીતે આવ્યા હશે, અહીંયા 4 કેવી રીતે આવ્યા હશે બરાબર, તો અહીંયા કઈ સંખ્યા આવશે એ તમારે વિચારવાનું છે। એ જ રીતે આની અંદર આપેલા વર્તુળમાં અહીંયા તમને દેખાય છે પ્રશ્નાર્થક ચિહ્ન બરાબર, તો અહીંયા કઈ સંખ્યા આવશે એ પણ તમારે વિચારવાનું છે। મને લાગે છે કે તમને પ્રશ્ન ખબર પડી ગઈ હશે બધા, આ બધા જ પ્રશ્નો તમારે તમારી નોટમાં કરવાના રહેશે, જો નોટ નહીં બનાવી હોય તો આમાં જ કરવાના રહેશે, પણ ચેકાચેક નથી કરવાની, બધા જ પ્રશ્નો વ્યવસ્થિત સમજીને કરવાના છે। આ તમારી માટે એન્ટિક મેથ્સનું હોમવર્ક છે। જો તમને કશું ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો।